પાણ વનરાય માંથી કુહાડાના કોથળા ભરાય ભરાય અને ગાડામાં નીકળ્યા અને વનરાય મંડી રોવા. વનરાય કોઈ રોવે નહીં, કણું કવિ વનરાય ને રોવરા. કવિને જયારે કઈક વાત કરવી હોય ત્યારે આવા ઉદાહરણ આપીને વાત કરી શકાય. એ વનરાય રોવા માંડી અને કવિ નીકળ્યો. એટલે કવિએ જાડવાને પૂછ્યું, શું કામ રોવો છો? કે કવિ, તું જોતો નથી ભલા માણસ ગાડામાં કુહાડાના કોથળા ભરાય ભરાઈને જાય છે, કાલ અમારામાંથી એક પણ જાડવું જીવતું નહીં રહેવા દે. અને તેથી કવિએ બહુ સરસ વાત કરી હતી કે તમે ખોટા રોવો છો કે કાં, કે તમારામાંથી હાથો નહીં બને ને કોઈ ત્યાં સુધી કુવાડાના બાપની તાકાત નથી તમને કાપી શકે. પોતાના હાથો બને ને ત્યારે જ માણસ દુનિયાને કાપી શકે છે. એટલે આવડો મોટો સમાજ ભારત વર્ષમાં 15 કરોડ ની વસ્તી ધરાવતો સમાજ, ગુજરાતમાં પણ એટલો જ સમાજ, પછી એમાં સોલંકી હોય તો ભલે, મેર હોય તો ભલે, પરમાર હોય તો ભલે, બારૈયા હોય તો ભલે, આ બધાએ બધા, પછી એમાં ચુવાળિયા હોય તો ભલે, ઠાકોર હોય તો ભલે, તળપદા હોય તો ભલે, પણ હવે સમય એક આવીને એવો ઉભો રહ્યો છે કે બધાય જ્યારે ભેળા થઈ અને સામે એક અવાજ ઉઠાવો ને તો હું નથી માનતો કે આ સમાજ થી ઉજળું ભવિષ્ય બીજા કોઈનું હોય શકે. પણ હવે બધાએ ભેળા થવાની બહુ જરૂર છે. બહુ કપાણા હવે ક્યાં સુધી કપાશે અંદરો અંદર. હા ભાઈ, ઇકો સેજ ઓછો કરજો ને બોલવામાં થોડોક, કારણ કે આમાં પાછું સંભળાશે નહીં. આ દુનિયાની કરુણતા છે, કવિ કવિતા બહુ સારી લખે. કવિને કંઠ હારો ન હોય, કંઠ હારો કોયલ નો, કોયલ ને રૂપ હારું ન હોય, રૂપ હારું મોર નું, મોર ને પગ હારા ન હોય, પગ હારા પદમણી બાયુ ના તેને વર હારા ન હોય. ઈ ઇંગ્લિશ ન મળે તો દેશી ના દોઢિયા ઠમકારી જમાવટ કરીને બેઠા હોય. અને પાછા એમ કે નહીં પીતે તો મોસમ તક નહીં પીતે, રેવા દે રેવા દે. પણ ભગવાન બુદ્ધ સાહેબ, હું કાયમ એક વાત કરું છું કે જેની કુળની પરંપરા ઉજ્જવળ હોય ને, દૂધ હોય ને દૂધ, એમાં બે ફોરા તમે છાશ ના નાખી દો એ દૂધ મળી જાય. એટલે દૂધ ધોળું હોય એમાંથી દહીં થાય એ ધોળું હોય, પછી દહીં ને તમે વલોવી નાખો એટલે એમાંથી માખણ નો પીંડો ઉતરે એ ધોળો હોય, એને ચૂલે ચડાવો ત્યારે જરાક રંગ બદલે પાછું ફરી જાય ને તો એ ધોળું હોય. એમ સાસ માખણ ઘી શેવટે જેની હાલત હળગી હોય પણ કદીએ કાળા ન હોય, જેના કુળ દૂધડી આ કાગડા, જેનું ઉજળું કુળ હોય ને એમાં કોઈ દી કાળપ નથી આવતી. ભગવાન બુદ્ધ મનુ જેવા, માન ધાતા જેવા, જે વંશમાં જન્મ્યા હોય, શું એ આ દેશની આરી નારીની એક તાકાત હશે. બહુ નાનકડો પ્રસંગ છે, મને યાદ આવે છે, જે કુલનો સંબંધ સીધો ભગવાન બુદ્ધની હારે છે. એટલા માટે કહી દઉં કે આ કોળી સમાજની બેનો દીકરીઓની કેવડી મોટી તાકાત. ભગવાન બુદ્ધ પ્રબુદ્ધ બન્યા અને જ્યારે પાટલીપુત્રમાં પાત્રોમાં પ્રસ્થાન કર્યું, કોકી યશોધરાજીને જેને કીધું કે સાંભળ્યું મહારાણી સાહેબ, શું કે ભગવાન બુદ્ધ પધારે છે? તો કોણ બુદ્ધ? હું નથી ઓળખતી બુદ્ધ. અરે કે આપના પતિ અને પ્રબુદ્ધ બની અને આવે છે, એક નવો અવતાર તમારી સામે આવે છે, આખું નગર એને વધાવવા માટે તૈયાર છે અને તમે તૈયાર નથી થતા. તો મને બુદ્ધ, હું નથી બુદ્ધ ને ઓળખતી, કોણ બુદ્ધ? યજી બે દાસી અને રાણી બે વાત કરે, યશોધરાજી ને એની દાસી, ઈ પેલા તો ભગવાન બુદ્ધ છે, ઈ આંગણે આવી રાજમહેલ માં આવી ને ભિક્ષાંદી શબ્દ કે નુભારી ગયા, ઈ ભિક્ષાંદી શબ્દ કે નુભારિયા. એટલે યશોધરાજી એટલી જ વાત કરી હતી કે આપ મારા આંગણે પધાર્યા છો, આપ ભગવાન ના અવતાર તરીકે આવ્યા છો, આપ ભિક્ષા માટે સામું પાત્ર લાંબુ કર્યું છે, તો આપ ગયા ને પછી આ રાજ્ય છે ને ઈ પ્રજાના પ્રતિનિધિ તરીકે હું ચલાવું છું. આ રાજમાંથી મારે કઈક દેવું જોઈએ ને, હું દેવું હોય ને તો મારે પહેલા પ્રજાને પૂછવું જોઈએ. આ મિલકત હવે મારી નથી, પ્રજાની મિલકત છે. તો કે મારી મિલકત કહેવાય એવું એક મારી પાસે છે અને એ આપણો આ
રાહુલ છે, કયો તો ઈ ભિક્ષા માંગી દો. શું આદેશની જગદંબાની ત્યાગ. એમ કરે નામ રાહુલ ને આંગળી પકડીને ભગવાન બુદ્ધ ની હામાં યશોદરાજી જ્યાં ડગલા માંડ્યા ત્યાં બુદ્ધ મીડ્યા ધ્રુજવા, અને બુદ્ધ પાછા વળ્યા. બુદ્ધ પાછા વળ્યા એટલે યશોધરાજી એમ કીધું હતું કે એક ઘડી ઉભાર્યો પ્રભુ, મારે એક વાત કરવી છે આપને. કે શું? કે દેશનો ધર્મ બચાવવા માટે થઈ અને જેથી હાથમાં તરવાર આપતા માટે અમે નો અચકાતા હોઈ તો તમે તો પરમાત્માને મેળવવા માટે જાતા હતા, તેથી મને ફૂટી મૂકીને વહી ગયા. એ કરતા જરાક જગાડતા હોત ગયા હોત ને તો આજ તમારે આ આંગણે પાછી ભિક્ષા લેવા ન આવવી પડી હોત. શું ત્યાગ હશે, શું સમર્પણ હશે, ઈ ત્યાગ, ઈ સમર્પણ. મૃગા જિલ્લા પાણરા કે કેરંટી બાણરા માપ બેગે બહેન આણરા કે દાણરા બિલાસ ઉજ્જપી અડાણરા કે માણ નરેશ ને પા અને શાણ ભર બાણ રાખે ભાણ સપતાસ. આવા કશોની માથે સવાર થઈ અને માનધાતા નીકળ્યા ને એમાં એક સામે સ્વરૂપવાન સ્ત્રી મળી. માનધાતાની ઘોડાની વાઘ પકડી લીધી. બોલો, કઈ દુઃખ છે, કઈ કહેવું છે તમારે, ફરિયાદ છે કઈ? તો કે હું તમને વરવા માટે આવી છું. તો કે હું બીજી પત્ની ન કરી શકું, મારે પત્ની છે, હું જે કુળમાં જન્મ્યો છું મારા કુળનો નિયમ એવો છે, હું બીજી પત્ની નહીં કરી શકું. એક શરતે હું તમારી સાથે લગ્ન કરું કે મારા મૃત્યુનો સમય આવે ને ત્યારે મારી ને તમારી બે ની ઉંમર એક સરખી હોવી જોઈએ. તો કે ભલે, હવે મેં તમને વચન આપી દીધું છે કે તમે જે માગશો એ આપીશ, એટલે મારે તમારે, પણ હું તમને તમારે વચન, મારે યાર વચને બંધાવો, આપણી બે ની ઉંમર એક સરખી હોવી જોઈએ. તો કે ભલે. એ ટૂંકમાં ધીરે 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 વરહ ને જાતા વાર નથી લાગતા. હરદ્વારના પગથિયે ગંગાના નીર ગડથોલિયા ખાઈને વ્યા જાય એમ જિંદગીના 70-80-90 હો વરસ જેટલા વરહ વ્યા ગયા માથેથી. અને એક દિવસ જે પુરુષના માણસના ખોળીએ અવતાર લઈને જે આવે ને એક ઈશ્વરના અવતારને પણ જવું પડે છે. કાગરો રાવે મને પ્રાચી કેરો પીપળો, કૃષ્ણ ભીલને બાણે ફોડી જવું પડ્યું, રામને સરયુમાં હમાઈ જવું પડ્યું હતું. દુનિયાનો ગમે એવો મોટો માણસ હોય, મૂછું મરડતા મહીપતિ કંઈક ગજબ હતા ગંભીર, પણ સબળ એના શરીર અમે એકદી મહાણે જોયા. મેં કરાય એ જિંદગીનો છેલ્લો દિવસ, અને તે દિવસે એ બુઢી સ્ત્રી છે જેની સાથે માનધાતા એ લગ્ન કર્યા છે કે બોલાવો એને, અને થયું બેરિસાની સામે ભાઈ, અને સ્વરૂપ બદલી નાખ્યું, સ્વરૂપ બદલી નાખ્યું, હોળ વરહની સુંદરી થઈને આવી. તો કે તેથી તો તમે મને વચન આપ્યું હતું કે મરતી વખતે આપણી બેની ઉંમર એક સરખી હશે, અને હું વૃદ્ધ છું અને તમે હોળ વરહના છો. તો કે માનધાતા તે મને ઓળખી નહીં, હું કોઈની થતી થઈ નથી ને કોઈની થવાની નથી, હું તો પૃથ્વી છું, તને વરવા માટે આવી હતી. અને માનધાતાને એમ લાગ્યું કે આણે મારી એને દગો કર્યો એટલે પોતાની કમર પટામાં કપટ કટાર હતી ખેંચી અને પૃથ્વીની છાતીમાં મારી અને પૃથ્વીના 9 ભાગ કરી નાખ્યા. આજે પણ ધરતી 9 ખંડ તરીકે માનધાતાના વંશજો તરીકે તમે ગૌરવ લેવા જેવું છે કે પૃથ્વી 9 ખંડ ઈ તેથી માનધાતાએ 9 ખંડની કરી નાખી હતી પૃથ્વીને. આજ 9 ખંડ છે. હા, એ તાકાત.